નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે તમારી સમક્ષ ધોરણ 9ની અંદર ઇંગ્લિશ વિષય છે એની ઉચ્ચારાત્મક કાર્યપોથી છે, એમાં વીક બીજું છે. એની અંદરના જે કાંઈ મહાવરાઓ છે એની લગતી અલગ અલગ વાત છે આ વિડીયોની અંદર જોવા મળશે. અંત સુધી વિડીયો જોજો, વિડીયો ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને બીજા વિદ્યાર્થી સુધી વિડીયો પહોંચાડજો, શેર કરવાનું ન ભૂલે. અલગ અલગ પ્રશ્ન જવાબ સહિતની મહાવરાઓની અહીં વિડીયોની વાત કરીએ એ પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને. હવે પહેલાં વાત કરીએ આઈ એમ અને સી ઇઝ, જે આપણે કરતા વાપરતા હોય છે એના વિશેની વાત કરવાની છે કે જુદા જુદા આપણે ભાગ વાક્યના બોલતા હોય એમાં કરતા છે એ પોતે કંઈક ક્રિયા કરતો હોય છે. તો ક્રિયા કરનાર કરતા તરીકે વ્યક્તિ હોઈ શકે, વસ્તુ હોઈ શકે, પ્રાણી કે પક્ષી કંઈ પણ આવી શકે છે. જેમ કે રીટા ઇઝ અ ગર્લ, તો આ ઉદાહરણમાં રીટા કરતા છે એટલે કે સબ્જેક્ટ છે, જ્યાં રીટા વિશે કંઈક કહેવામાં આવ્યું છે કે એક છોકરી છે, બરાબર. પછી બીજું છે ટ્રીઝ ગીવ અસ ઓક્સિજન એન્ડ વુડ, આ ઉદાહરણમાં ટ્રીઝ છે એ કરતા છે એટલે કે સબ્જેક્ટ છે. પછી ત્રીજું છે અ બોય ઇઝ ઇન ધ ક્લાસ, આ ઉદાહરણમાં કોઈક છોકરો છે એ વર્ગમાં છે એમ કહેવામાં આવ્યું છે, પણ છોકરો છે એ પોતે કરતા છે. ઉપરના ત્રણેય ઉદાહરણમાં રીટા, ટ્રીઝ અને અ બોય ક્રિયા કરનાર કરતા છે. અન્ય ઉદાહરણ જોઈએ તો રાકેશ પ્લેઝ ક્રિકેટ, હી ઇઝ અ ગુડ બોલર, રાકેશ સારું ક્રિકેટ રમે છે, તે સારો બોલર છે. હિઝ ફેમિલી ઇઝ ઇન હિઝ વિલેજ, તેમનું પરિવાર છે એ તેમનું ગામ છે. ધે પ્રે ટુ ગોડ ફોર હિમ, તેઓ ભગવાનને પ્રાર્થના કરતા હોય છે. માય નેમ ઇઝ રિતેશ, મારું નામ રિતેશ છે. આઈ એમ એન એસએસસી સ્ટુડન્ટ, હું એસએસસીનો વિદ્યાર્થી છું. આઈ લાઈક માય સ્કૂલ, મને મારી સ્કૂલ એટલે કે શાળા બહુ ગમે છે. ઓલ ટીચર્સ ટીચ મી વેલ, બધા શિક્ષકો મને સારી રીતે ભણાવે છે, સમજાવે છે. ધે આર ઓલવેઝ રેડી ટુ હેલ્પ ઇન માય સ્ટડી, તેઓ હંમેશા મારા અભ્યાસ પ્રત્યે મદદ કરે છે. ત્રીજું છે યુ આર ડુઈંગ યોર હોમવર્ક, તમે તમારું હોમવર્ક પૂર્ણ કરો, તમે કરો છો. યોર ફ્રેન્ડ ઇઝ વિથ યુ, તારો મિત્ર તારી સાથે છે. યુ બોથ આર રાઇટિંગ એન્ડ સ્ટડિંગ વિથ ઇચ અધર, તમે બંને એકબીજા લખો છો અને અભ્યાસ કરો છો સાથે. અહીં શિક્ષક ઉપર મુજબ વિદ્યાર્થીઓના વર્ગમાં અલગ અલગ વિદ્યાર્થીઓ સંબંધીને સમજાવે છે. થોડુંક યાદ કરી લઈએ તો એના માટેની યોગ્ય ખાલી જગ્યા પૂરવાની છે, અંદર શું આવશે કાઉન્સમાંથી એના વિશેની ચર્ચા કરશું કે કાઉન્સની અંદર શું આવી શકે છે. પછી રિમિસ મેપ કરીને આપેલો છે, એમાં એક પેરેગ્રાફ છે એના ઉપરથી પ્રશ્ન જવાબ આપવાના છે. રિમિસ લુકિંગ ફોર હર મેપ, શી ઇઝ નોટ ફાઇન્ડિંગ ઇન એનીવેર, શી લુક્સ અંડર ધ બેડ. રિમી છે એ નકશા ગોતવામાં મશગુલ છે, તેમને ક્યાંય જડતો નથી, તે બેડની નીચે જોવે છે પણ ત્યાંય નથી. ઇટ ઇઝ નોટ ઓન ટેબલ, ટેબલની ઉપર નથી. શી આસ્ક હર ડેડ બટ હી ઇઝ ટોકિંગ અ નેપ, તેમને તેમના પિતાને કહે છે પણ તે કંઈ અંધ નિદ્રામાં હોવાથી કંઈ જવાબ નથી દેતા. શી ડઝ નોટ ટેલ, તે તેમને કંઈ કહેતા નથી. ફાઇનલી શી લુક્સ ઇન ધ બુક એન્ડ શી ફાઇન્ડ ઇઝ, અને અંતે છેવટે તેને એ નકશો છે બુકની અંદરથી મળે છે અને તે મળી જાય છે. એના વિશેના પ્રશ્ન જવાબની પણ ચર્ચા કરશું અને નવા વર્ડ્સ છે એની પણ ચર્ચા કરશું કે એમાં શું જવાબ આવી શકે છે. પછી લેટસ લર્ન વિશે વાત કરીએ. વી આર સ્ટુડન્ટ્સ, વી આર પ્લેઇંગ, બરાબર. ધે આર ડોગ્સ, ધે આર રનિંગ, અમે વિદ્યાર્થીઓ છે, અમે રમીએ છીએ, તેઓ કૂતરાઓ છે, તેઓ દોડે છે. લેટ અસ સ્પીક, હવે કંઈક આપણે બોલીએ છીએ, બરાબર. ઇટિંગ, પ્લેઇંગ, ડ્રિંકિંગ, રીડિંગ, રાઇટિંગ, સ્લીપિંગ, લેન્ડિંગ, ક્રાઇંગ, રનિંગ, ટોકિંગ, સિટિંગ ને સ્ટેન્ડિંગ, બરાબર. પછી લેટ અસ ડૂ, એક્ઝામ્પલની વાત કરીએ. હી ઇઝ અબ્દુલ, હી ઇઝ જમ્પિંગ, તે અબ્દુલ છે તે જમ્પિંગ કરે છે. શી ઇઝ હરિણી, શી ઇઝ રાઇટિંગ, તેણી હરિણી છે તે લખી રહી છે.
નીચેના સંવાદ સાંભળવાના છે અને વાંચવાના છે પ્રોનાઉન્સ વિશેના. ટીચર કહે છે, અરુણ પ્લીઝ ગીવ મી યોર પેન. અરુણ પહેલીમાં પેન મને આપી દો. અરુણ કહે છે, ધેર ઇટ ઇઝ મેમ. આ રહી મેડમ. શાલિની કે, માય પેન્સિલ ઇઝ વેરી ગુડ. મારી પેન્સિલ ખૂબ સારી છે. તો ચાલો આપણે પણ એવા માય, યોર, હિઝ, હરનો ઉપયોગ કરતાં શીખીએ. જેમ કે ધીઝ ઇઝ ગીતા, ધીઝ ઇઝ હર કાર. તેની ગીતા છે, આ ગીતા છે, તેની આ તેમની કાર છે. ધીઝ ઇઝ હરી, આ હરી છે. ધીઝ ઇઝ હિઝ બેગ, આ તેમની બેગ છે. ધીઝ આર ચિલ્ડ્રન્સ, આ બધા બાળકો છે. ધીઝ આર ધેર બોલ્સ, આ તેમના બોલ્સ છે, એટલે કે દડાઓ છે. વી આર અ ફેમિલી, અમે એક પરિવાર છીએ. ધીઝ ઇઝ અવર હાઉસ, આ અમારું ઘર છે. તો એના આધારે પણ વર્કશીટ છે પ્રોનાઉન્સની, એમાં હી સી ઇટનો ઉપયોગ કરીને યોગ્ય છે એ વાક્ય બનાવવાનું છે. આ બધા જે ચિત્રો આપ્યા છે એના આધારે આપણે એના વાક્ય પણ બનાવશું, બરાબર, કે એમની અંદર શું આવી શકે છે. પછી બીજું છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ. આપેલી જે ચિત્ર છે એના આધારે હી સી ઇટનો ઉપયોગ કરીને આ ખાલી જગ્યાઓ પૂર્ણ કરવાની છે, એના વિશે પણ આપણે ચર્ચા કરશું કે એની અંદર શું આવી શકે છે, બરાબર. પછી રીએરેન્જ કરવાના છે વર્ડ્સને. આપેલા જે ખાલી જગ્યા છે એને અંદર રીએરેન્જ કરીને એનું યોગ્ય મિનિંગફુલ વાક્ય, એટલે કે યોગ્ય કંઈક મિનિંગ નીકળતો એવું વાક્ય બનાવવાનું છે. અને પછી હેલ્પ બોક્સને આધારે, બરાબર, એમની અંદર કોષ્ટકને સુધારી અને આ વાક્યો છે એ પૂર્ણ કરવાના છે કે એમની અંદર શું યોગ્ય રીતે આવી શકે છે. અને ત્યાર પછી અંડરલાઇન કરેલા નાઉન્સ છે એને યોગ્ય પ્રોનાઉન્સ જણાવી અને ફરી પાછા રીરાઇટ કરવાના છે, ફરી પાછા લખવાના છે. અને એવી જ રીતે આઈ, ધ, સી, ઇટ, ધેય ને વી જેવા સેન્ટેન્સથી આપણે બીજા પણ વાક્યો લખવાના છે, બરાબર. ત્યાં સુધીના આપણે પ્રશ્ન જવાબ પહેલાં જોઈ લઈએ છીએ કે એમના શું જવાબ આવે છે, પછી આગળ વધીએ, બરાબર. તો આઈ એમ અને સી ઇઝનો જે ભાગ હતો એમની અંદર થોડુંક યાદ કરી લઈએ. એમાંના જે ખાલી જગ્યા હતી પહેલાં જોઈ લઈએ, દરેકના જવાબ છે જોઈ લઈએ બધા. એમાં પહેલું છે, ખાલી જગ્યા બુક્સ આર ઇન માય બેગમાં, માય બુક્સ આર ઇન માય બેગ. બીજું છે, યુ આર ડુઈંગ ખાલી જગ્યા હોમવર્ક, યુ આર ડુઈંગ યોર હોમવર્ક, તમે તમારું હોમવર્ક પૂર્ણ કરો. ત્રીજું છે, ખાલી જગ્યા હેવ અ ન્યૂ બાઇસિકલ, આઈ હેવ અ ન્યૂ બાઇસિકલ. પછી ચોથું છે, ધે આર ગર્લ્સ, ધેર બાઇસિકલ આર નિયર બ્લેન્ક સ્કૂલ. ધે આર ગર્લ્સ, ધેર બાઇસિકલ આર નિયર ધેર સ્કૂલ. ધેર છે તો ધેર જ આવશે સાથે. ધીઝ ઇઝ અ બુક, બ્લેન્ક પેજીસ આર બ્લેન્ક. તો બુક માટે ઇટ્સ વાપરશું, ITS. ધીઝ ઇઝ અ બુક, ઇટ્સ પેજીસ આર બ્લેન્ક. તેમના પેજ છે એટલે કે પત્તાઓ છે એ બધા કોરા છે. લેટ અસ ટોક, વોટ ઇઝ યોર, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ગર્લ ઇન ધ સ્ટોરી. વાર્તાની અંદર જે છોકરી છે એનું નામ શું છે. ધ નેમ ઓફ ધ ગર્લ ઇઝ રીમી ઇન ધ સ્ટોરી. આપણે લખી શકીએ ધ નેમ ઓફ ધ ગર્લ, એટલે કે છોકરી છે રીમી છે અને એ વાર્તાની અંદર આપેલ છે. વોટ ઇઝ શી ટ્રાઇંગ ટુ ફાઇન્ડ, શી ઇઝ ટ્રાઇંગ ટુ ફાઇન્ડ હર મેપ. તેણી નકશો ગોતી રહી છે. ઇઝ ધ મેપ ઓન ધ ટેબલ, તો આપણે કહી શકીએ ધ મેપ ઇઝ નોટ ઓન ધ ટેબલ, નકશો છે ટેબલ ઉપર નથી. ઇઝ ધ મેપ અંડર ધ બેડ, નો, ધ મેપ ઇઝ નોટ અંડર ધ બેડ. તો નકશો છે એ નીચે છે બેડની, તો કે નહીં. વેર ઇઝ ધ મેપ, તો મેપ ક્યાં છે, એટલે કે નકશો ક્યાં છે. ધ મેપ ઇઝ ઇન ધ બુક, તો આપણે કહી શકીએ ધ મેપ, એટલે કે નકશો છે એ બુકની અંદર છે. તેમાંના ન્યૂ વર્ડ્સ તમને મળ્યા હતા, ફાઇન્ડ એટલે કે શોધવું, ગોતવું, નેપ એટલે કે અલ્પનિંદ્રામાં હોય અથવા તો ઝોકું આવતું હોય, બરાબર. એમાં આપણે વાત કરીએ એના પપ્પાને અલ્પનિંદ્રા એટલે કે ઝોકું આવે છે એટલે એને કંઈ જવાબ નથી આપતા. ફાઇનલી એટલે કે છેવટે, અંતે, આખરે એમને નકશો મળી જાય છે, એ ક્યાં હતો, બુકની અંદર હતો. પછી વર્કશીટની વાત કરી હતી એમાં પ્રોનાઉન વિશેની, કે ટીક ધ કરેક્ટ ઓપ્શન, ઈ સી ને ઇટમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો. કેમ કે હી અથવા સી ઇઝ અને બ્લેન્ક આપ્યું છે, તો ચિત્ર વુમન આપ્યું હતું એટલે સી લાગશે, સી ઇઝ અ વુમન. પછી છોકરાનું ચિત્ર હતું એટલે હી ઇઝ અ બોય. પછી સફરજનનું ચિત્ર હતું એટલે એની સાથે ઇટ વાપરવાનો આવશે, ઇટ ઇઝ એન એપલ. પછી પોલીસમેનનું ચિત્ર હતું તો હી ઇઝ અ પોલીસમેન. પછી ડવ કબૂતરનું હતું તો એની સાથે ઇટ વાપરવું પડશે, ઇટ ઇઝ અ ડવ, એટલે કે કબૂતર. ચાલો પછી બીજું હતું, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ હી સી અને ઇટ સાથે ખાલી જગ્યા પૂર્ણ કરવાની. તો આપણે ધીસ ઇઝ સીમા, બ્લેન્ક ઇઝ અ ટેલર. તો સીમા છે છોકરી છે એટલે એની સાથે સી વાપરવું પડશે, સી ઇઝ અ ટેલર એટલે દરજી છે. ધીઝ
અથવા તો ઈટ, બરાબર, ઇઝ અ બોલ, ઈટ ઇઝ અ બોલ, આમાં ઈટ વાપરવું પડશે કારણ કે આ બોલ છે એ નિર્જીવ વસ્તુ છે, એમાં ઈટ વાપરવું પડે. ધીસ ઇઝ અ મોહન, બ્લેન્ક ઇઝ અ ડ્રાઈવર. તો મોહન વિશે આપણે છોક પુરુષ માટે ઈ વાપરીએ તો ઇઝ અ ડ્રાઈવર એમ કહીએ તો, બરાબર. ધીસ ઇઝ અ શંકર, એ પણ પુરુષ છે એટલે હી ઇઝ અ સ્ટુડન્ટ, બરાબર, એટલે તે સ્ટુડન્ટ છે, વિદ્યાર્થી છે એટલે હી. અને પોસ્ટમેન માટે પણ, બરાબર, હી ઇઝ અ પોસ્ટમેન, ચિત્ર આપેલું છે એટલે એની સાથે હી વાપર્યું હોય તો પોસ્ટમેન આવશે ને. ચલો, રીએરેન્જ ધ વર્ડ મેન ટુ વર્ડ્સ છે એને સાથે એને મિનિંગફુલ સેન્ટેન્સ બનાવે છે. જેમ કે આખો અડોઅડો આપેલું હોય સેન્ટેન્સ, એને યોગ્ય રીતના અર્થ નીકળે ને એવું સેન્ટેન્સ એટલે કે વાક્ય બનાવવાનું. તો આપણે પહેલાં તો કરતા લઈએ, સી, સી ઇઝ અ ગર્લ, બરાબર, તેની છોકરી છે. પછી અહીંયા કરતા હી, હી ઇઝ અ ટેલર, તે દરજી છે. પછી ઈટ વાપરી તો ઈટ ઇઝ અ પેન, તે પેન છે. પછી ઈટ વાપર, ઈટ ઇઝ એન એપલ, તે સફરજન છે. પછી સોનું કરતા છે તો સોનું ઇઝ અ ડૉક્ટર, સોનું છે ડૉક્ટર છે. પછી હેલ્પ બોક્સની મદદ કરીને આપણે વાક્યો સુધારીને લખવાના છે. આઈ સાથે એમ, યુ સાથે આર, વી સાથે આર, તે સાથે આર, હી સી ઇટ સાથે ઇઝ. આઈ ઇઝ અ સ્ટુડન્ટ એમ ભાઈ બધું, તો એમાં શું થઈ જાય, હી ઇઝ અ સ્ટુડન્ટ, બરાબર. સી આર અ નર્સ, તો એની સાથે આપણે સી ઇઝ અ નર્સ કહી શકીએ, બરાબર. આઈની સાથે તમારે વાપરો તો એમ લખી નાખવાનું, આઈ એમ એ સ્ટુડન્ટ એમ પણ લખી શકાય, આઈ એમ એ સ્ટુડન્ટ, બરાબર. ચલો, ત્યાર પછી ઇટ આ, ઇટ આર અ ફિશ, તો ઇટ ઇઝ અ ફિશ લખવાનું, બરાબર, આર કાઢી નાખવાનું. વી ઇઝ અ ફ્રેન્ડ્સ, તો એમાં ઇઝ કાઢીને આર લગાડી દેવાનું, ફ્રેન્ડ્સ મિત્રો છે, તો આર લાગવાનું બહુવચન માટે આર લાગશે, વી આર ફ્રેન્ડ્સ. પછી રિપ્લેસ કરવાનું છે અંડરલાઇન કરેલા ભાગમાં, નાઉન્સ છે એમાં યોગ્ય પ્રોનાઉન્સ છે એનો ઉપયોગ કરીને ફરી પાછું વાક્યને લખવાનું છે. જેમ કે હીરા ઇઝ માય ફ્રેન્ડ, તો હીરા ઇઝ અ બોય એવી રીતના લખ્યું છે. હીરા સાથે શું આપણે વાપરી શકીએ, તે છોકરો છે એમ કીધું, તો હી વાપરવું પડે છોકરા માટે. હીરા ઇઝ માય ફ્રેન્ડ, હી ઇઝ અ બોય. રાની ઇઝ માય સિસ્ટર, રાની ઇઝ ઇન ક્લાસ ફોર્થ, તો કહી શકે કે રાની ઇઝ માય સિસ્ટર, સી ઇઝ ઇન ક્લાસ ફોર. ફરી પાછું રાની નથી લખવાનું, તેણી માટે સી વાપરવાનું. પછી ધ ગર્લ્સ આર માય ફ્રેન્ડ્સ, ધ ગર્લ્સ આર વેરી હેપી, તો ધ ગર્લ્સ આર માય ફ્રેન્ડ્સ એટલે તે છોકરીઓ મારે મિત્ર છે, તો ધ ગર્લ્સ છે બહુવચન માટે તેઓ કહી શકે, તો ધે આર વેરી હેપી, તેઓ ખૂબ જ ખુશ છે. ટોમી ઇઝ માય ડોગ, ટોમી લાઇક્સ ટુ પ્લે, ટોમી ઇઝ માય ડોગ, ઇટ લાઇક્સ ટુ પ્લે. ટોમી છે મારો કૂતરો છે, ટોમી માટે આપણે, બરાબર, એનામાં જે પ્રાણીઓ માટે પક્ષીઓ માટે આપણે ઈટ વાપરે, તો ઈટ લાઇક્સ ટુ પ્લે, બરાબર. પછી રાઇટ ધ ફાઇવ સેન્ટેન્સીસ અબાઉટ યોર ફેમિલી, પાંચ વાક્યો બનાવવાના છે જેમાં આઈ, ધ, સી, ઈટ, ધે, વી એવા વાક્યોની અંદર ભાગ આવતા હોય. જેમ કે માય ફાધર ઇઝ એન એન્જિનિયર, બરાબર, ઇઝ એન કરજો અહીંયા, ઇઝ એન એન્જિનિયર. વી આર પ્લેઇંગ એટ ગ્રાઉન્ડ, દે આર ઓલ માય ફ્રેન્ડ્સ, સી ઇઝ વોચિંગ ટીવી, આઈ એમ રાઇટ અન એસે. તો આ વાક્યો તમે ઘણા બધા બનાવી શકો, અને પાંચ વાક્યની વાત કરેલી એટલે પાંચ વાક્યો આપણે બનાવી શકીએ, બરાબર. ચલો, આગળના ભાગ વિશે ચર્ચા કરીએ કે કેવા પ્રકારના વર્કશીટ બીજી છે, એની અંદર એમ કીધું છે કે યુઝ ધ ફોલોઈંગ ટેબલ ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. જેમ કે વાક્ય પૂર્ણ કરવાના છે, આઈ સાથે એમ, આઈ સાથે વોઝ, યુ, વી ને ધે સાથે આર આવે, અને ભૂતકાળ હોય તો વર આવે, બરાબર. ઈ, સી ને ઈટ સાથે ઇઝ આવે, અને ભૂતકાળ હોય તો વોઝ આવે. એવી ખાલી જગ્યાઓ છે એ યાદ રાખી અને વ્યવસ્થિત રીતના પૂરવાની છે, બરાબર. પછી રીએરેન્જ જમ્બલ વર્ડ્સ, એટલે કે વાક્યને યોગ્ય રીતના ક્રમમાં ગોઠવીને લખવાના છે, બરાબર. પછી ગુજરાતીનું અંગ્રેજી વાક્ય કરવાનું છે. તો આ બધા પ્રશ્નોના જવાબ શું આવી શકે આપણે હમણાં જોઈએ જ છીએ. અગાઉ પ્રશ્ન આપણે ખાલી જોઈ લઈએ કે કેવા પ્રકારના પ્રશ્નો આવેલા છે. પછી ફિલ ઇન ધ બ્લેન્ક્સ કીધી છે કે આ વાક્યો છે એને યોગ્ય રીતે તમે લખી શકો એવા એક્ઝામ્પલ દેવાના છે, બરાબર. પછી આગળની વાત કરીએ તો એમાં બીજું આપેલું છે વર્કશીટ પહેલાંમાં, સીટ ઇન અ સર્કલ, ઇચ સ્ટુડન્ટ વિલ મેક ટુ સેન્ટેન્સીસ યુઝિંગ માય, યોર, હિઝ, હર, અવર ને ધેર. બધા સર્કલમાં ગોઠવાઈ જાય, પછી સ્ટુડન્ટ હોય એટલે વિદ્યાર્થીઓ હોય, એ બે
વાક્યો છે એમના વિશે કે બરાબર. અમુક વાક્ય આપ્યા છે એના આધારે આપણે જોઈ લઈએ કે શી ઇઝ અર્જન આઈ લાઈક હર બુક. એમાં પૂછા, આઈ એમ ફેઝલ, ધીસ ઇઝ માય પેન્સિલ બોક્સ, વી આર ઇન ક્લાસ 3, ધીસ ઇઝ અવર ક્લાસરૂમ, એવા વાક્યો લખવાના છે બધા. પછી યોગ્ય કૌંસમાં પહેલી રીતના ખાલી જગ્યા પૂરવાની છે અને કમ્પ્લીટ કરવાનો છે આખું બોક્સ, અને આના જોડકા જોડવાના છે બરાબર. આ દરેક પ્રશ્નના જવાબ આપણે જોઈ, આપણે વાત કરી પ્રમાણે યુઝ ધ ફોલોઈંગ ટેબલ, ટેબલનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાના. આઈ સાથે એમ, આઈ સાથે વોઝ, યુ વી ધે સાથે આર વાપરવાનું, અને ભૂતકાળ હોય તો વર વાપરવાનું. ઈ સી ને ઇટ સાથે ઇઝ વાપરવાનું, ભૂતકાળ હોય તો વોઝ વાપરવાનું. તો આઈ એમ ઇન ક્લાસ 8 લાસ્ટ યર બરાબર. હવે આપણે જો ભૂતકાળની વાત કરીએ તો અહીં વોઝ વાપરવું પડે બરાબર. એમાં અહીંયા વોઝ કરી નાખજો, આઈ વોઝ ઇન ક્લાસ 8 લાસ્ટ યર થઈ જશે, કારણ કે ભૂતકાળની વાત કરેલી છે. હવે ચેકી અને વોઝ કરી દેજો તમે. માય ફ્રેન્ડ લિવ્સ એન ઇન રાજસ્થાન નાવ, હી બ્લેન્ક લિવિંગ ઇન ગુજરાત લાસ્ટ યર. લાસ્ટ યર પાછો એટલે વોઝ આવશે એ સાથે. હવે ત્યાં રહેતો હતો છેલ્લા વર્ષે ગુજરાતમાં, અત્યારે રાજસ્થાનમાં છે એટલે વોઝ આવશે. પછી વી બ્લેન્ક પ્લેઇંગ એટ 6 o'clock યસ્ટરડે, યસ્ટરડે એટલે કાલે, ગઈકાલે રમતો હતો એટલે વર પ્લેઇંગ, વી સાથે વર આવશે બરાબર. માય સિસ્ટર નેમ ઇઝ અનિતા, સી ઇઝ માય એલ્ડર સિસ્ટર, તેણી મારી મોટી બહેન છે બરાબર, એટલે એમાં ઇઝ આવશે. રીએરેન્જ કરવાના છે જમ્બલ વર્ડ્સને અને યોગ્ય વાક્ય બનાવવાનું છે. તો આને કરતાં પહેલાં લેવાનું છે આમાંથી. હી વોઝ, હી સાથે વોઝ, હી વોઝ ગોઈંગ માર્કેટ યસ્ટરડે બરાબર. પછી ધેય સાથે આર, ધેય આર પ્લેઇંગ. પછી વી સાથે આર, વી આર ગુડ ફ્રેન્ડ્સ. એવી રીતના રીએરેન્જ કરવાના છે, યોગ્ય વાક્યના ક્રમ આપવાના છે. ગુજરાતીનું અનુવાદ કરવાનો છે ઇંગ્લિશમાં, તે સમીર છે, હી ઇઝ સમીર. અમે ખેલાડીઓ છે, વી આર પ્લેયર્સ. તેણીની રશ્મિ છે, સી ઇઝ રશ્મિ. તેઓ શિક્ષકો છે, દે આર ટીચર્સ. તે ભેંસ છે, ઇટ ઇઝ અ બફેલો. પછી ખાલી જગ્યા યોગ્ય રીતના પૂરવાની છે. આઈ વોઝ પ્લેઇંગ એટ 6 p.m. યસ્ટરડે, હું રમતો હતો કાલે, ગઈકાલે 6 વાગે. એવી રીતના આઈ વોઝ પ્લેઇંગ એટ 7 p.m. યસ્ટરડે કહી શકો, ગઈકાલે હું 7 વાગે રમતો હતો. માય મધર વોઝ કુકિંગ એટ 6 p.m. યસ્ટરડે, માય મમ્મી છે કુક રસોઈ કરતી હતી 6 વાગે કાલે, ગઈકાલે. મારા પપ્પા છે એ 6:30 વાગે ગઈકાલે રસોઈ કરતા હતા. પછી માય બ્રધર વોઝ રીડિંગ એટ 9 p.m. યસ્ટરડે, તો મારો ભાઈ છે એ ગઈકાલે 9 વાગે સવારે, એએમ એટલે સવાર થઈ જાય, પીએમ એટલે સાંજનો બરાબર, સવારે વાંચતો હતો, રીડિંગ કરતો હતો. પછી વર્કશીટની વાત કરી કે બધા છોકરાઓ છે એ સર્કલમાં બેસીને એ વાક્યો છે બનાવવાના છે. જેમ કે એક્ઝામ્પલ આપ્યું હતું, સી ઇઝ અર્ચના, આઈ લાઈક હર બુક, તે અર્ચના છે, તેની બુક મને ગમે છે. આઈ એમ ફેઝલ, ધીસ ઇઝ માય પેન્સિલ બોક્સ, હું ફેઝલ છું, આ મારો પેન્સિલ બોક્સ છે. વી આર ઇન ક્લાસ 3, ધીસ ઇઝ અવર ક્લાસરૂમ, અમે બધા ક્લાસ એટલે કે ધોરણ 3માં છીએ અને આ મારો ક્લાસરૂમ, આ અમારો ક્લાસરૂમ છે. એવી જ રીતના બીજા વાક્યો બનાવીએ, હી ઇઝ રામ, આઈ લાઈક હિઝ પેન, તે રામ છે, તે રામ છે, મને તેની પેન ગમે છે. માય નેમ ઇઝ કૃપા, ધેટ ઇઝ યોર લંચ બોક્સ, મારું નામ કૃપા છે અને પહેલો તમારો લંચ બોક્સ છે. ધીસ ઇઝ માય ક્લાસરૂમ, વી આર સિટિંગ હિયર ઓન બેન્ચિસ, આ મારો ક્લાસરૂમ છે અને અમે આ બેન્ચો ઉપર બેસીએ છીએ. અવર ગ્રાઉન્ડ ઇઝ બિગ, ધે પ્લેઇંગ ગેમ્સ, અમારું ગ્રાઉન્ડ પ્લે ગ્રાઉન્ડ છે એ ખૂબ જ મોટું છે અને અમે અહીં ગેમ્સ રમીએ છીએ. પછી ફિલ ઇન ધ બ્લેન્ક્સ એટલે ખાલી જગ્યા પૂરવાની છે, યોગ્ય શબ્દોનો ઉપયોગ કરીને કૌંસમાંથી. આઈ એમ સુનિતા, ધીસ ઇઝ ખાલી જગ્યા પેન, આઈ એમ સુનિતા, ધીસ ઇઝ માય પેન થશે, અવર નહીં થાય, ધીસ ઇઝ માય પેન, મારી પેન છે. કવિતા લાઇક્સ બ્લેન્ક ડ્રેસ, કવિતા લાઇક્સ હર ડ્રેસ બરાબર. સી છે, સી સાથે હર વાપરવું પડે, ઇઝ નો આવે એટલે હર ડ્રેસ. વી લવ બ્લેન્ક કન્ટ્રી, વી લવ અવર કન્ટ્રી, વી સાથે અવર બરાબર, ધેર નહીં આવે, ધેય સાથે ધેર આવે, વી સાથે અવર આવે. વી લવ અવર કન્ટ્રી, અમને અમારો દેશ છે એ ગમે છે. કમ્પ્લીટ કરવાનો છે, આઈ સાથે માય,
યુ સાથે યોર, ઈ સાથે ઈસ, સી સાથે અર, વી સાથે અવર ને તે સાથે તેર. પછી યોગ્ય જોડકા જોડવાનું કીધું હતું બરાબર. તેમાં આવતું વાક્ય કે આઈ એમ અમિત, એની સાથે કંઈ વાક્ય પ્રોપર નથી બેસતું. પછી કહી શકીએ આઈ લાઈક માય ડોલ બરાબર, તો ઇટ ઇઝ વેરી બ્યુટિફુલ થશે. એ મને તારી ઢીંગલી ગમે છે, તે ખૂબ જ સુંદર છે. માય સિસ્ટર હેઝ અ બુક, આઈ રીડ હર બુક. મારી બેન પાસે એક બુક છે એટલે કે ચોપડી છે, હું તેણીની ચોપડી વાંચું છું. સંજીવ ઇઝ અ ડૉક્ટર, ધીસ ઇઝ હોસ્પિટલ. સંજીવ ડૉક્ટર છે અને તે આ તેમની હોસ્પિટલ છે. તો આવી રીતના છે યોગ્ય જોડકું જોડી શકાય છે. ચલો બાકીના જે ભાગ હોય તો છે એના વિશેની પ્રશ્નોની. પછી હેઝ અને હેવનો ઉપયોગ કરવાનો છે. મારી પાસે કંઈ વસ્તુ હોય તો હેઝ ને હેવનો ઉપયોગ કરી શકે. જેમ કે આઈ હેવ એ બોલ, મારી પાસે એક દડો છે. માય ફ્રેન્ડ જિગ્નેશ હેઝ એ બેટ, મારો ફ્રેન્ડ જિગ્નેશ એમની પાસે બેટ છે. વી હેવ બુક્સ, અમારી પાસે ચોપડીઓ છે. તો વી, યુ ને ધે એ સાથે બધે હેવ, ઇસ ઇન એટ સાથે હેઝ આવશે. વર્કશીટમાં તો કે વાત કરીએ તો કમ્પ્લીટ કરવાના છે હેવ ને હેઝ સાથેના સેન્ટેન્સ, કે કેની અંદર હેવ આવશે અને કેની અંદર યસ આવશે. એવા જ બીજા ક્લાસને લગતા જે કંઈ સેન્ટેન્સ છે એવા બનાવવાના છે. અને ત્યાર પછી એમની અંદર યોગ્ય વાક્ય છે, વાક્યનો ક્રમ પ્રમાણે એની અંદર શું આવી શકશે બરાબર, એ ફરી પાછા લખવાના છે. અને અડાવડા વાક્યને ફરી પાછા કરેક્ટ રીતે રીએરેન્જ કરવા છે, ગોઠવી અને વાક્યને ફરી પાછા બનાવવાના છે. પછી વાત કરશું સિંગ્યુલર પ્લુરલની બરાબર, બહુવચનની. ઉદાહરણ પ્રમાણે બોયનું બોયસ થશે, બ્રશનું બ્રશિસ થશે, બોક્સનું બોક્સિસ થશે, બસનું બસિસ થશે, સ્કૂલનું સ્કૂલ થશે, લીવ લીફનું લીવ્સ થશે. તો જે કંઈ એસ લાગતા હોય એના કારણે આપણે બહુવચન કહી શકીએ. વન બોય હોય એટલે એક છોકરો, તો 10 બોયસ થઈ જાય છોકરાઓ. વન સ્કૂલ હોય તો મેની સ્કૂલ, ઘણી બધી શાળાઓ. ઇફ અ વર્ડ એન્ડ્સ વિથ એફ અને એફ ઈ સાથે એ જો વાક્ય પૂર્ણ થતું હોય તો એમાં વી એસ લગાવવાનું. જેમ કે લીફ છે તો એમાં એફ સાથે પૂર્ણ થાય તો લીવ્સ થઈ જાય, વી એસ લાગી જાય એની પાછળ. વન લીફ તો મેની લીવ્સ, વન નાઇફ તો મેની નાઇફ્સ બરાબર. સામાન્ય રીતે એસ મૂકવાથી બહુવચન થાય છે, પણ એફ કે એફ ઈ હોય તો એમાં વી એસ મૂકવામાં આવે છે. એચ એસ એક્સ એસ ઝેડથી શબ્દનો અંત થતો હોય તો એની પાછળ ઈ એસ, એસ ડબલ એસ, એસ એચ, સી એચ, ઓ એક્સ કે ઝેડ મૂકવામાં આવે છે બરાબર. તો આ રીતના આપણે બહુવચન છે એ વાક્યોના કરવાના છે અને યોગ્ય બહુવચન છે એ મૂકવાનું છે. એ જ રીતના કરેક્ટ થઈ શકે એવી રીતના અહીંયા પણ બહુવચન છે એ કરવાના છે બરાબર. તો આવી રીતના બીજા ઉદાહરણ લખશું આપણે. વન સાથે ક્યાં આવશે અને મેની સાથે ક્યાં એવા બહુવચન આવી શકે છે બરાબર. આપણે જાણીએ છીએ કે એવા અલગ પ્રકારના બહુવચન પણ થાય છે, જેમ કે ચાઇલ્ડનું ચિલ્ડ્રન થાય છે, શિપનું શિપત થાય છે, ફિશનું ફિશ થાય છે, વુમનનું વુમેન થાય છે, મેનનું મેન એમઈએન થઈ જાય. અહીંયા એમએન વુમેનનું ડબલ્યુ એમઈએન થઈ જાય. ટૂથનું ટીથ થઈ જાય, ફૂટનું ફિટ થઈ જાય, માઉથનું માઇસ થઈ જાય. અલગ પ્રકારના બહુવચન છે બરાબર. પછી આની અંદરથી યોગ્ય પ્રોપર જે આવતો હોય કરેક્ટ, પેનનું પેન્સ કઈ રીતે થાય બરાબર, એ જોવાના છે. અને ત્યાર પછી ખાલી જગ્યા પૂરવાની છે યોગ્ય બહુવચનના આધારે, અને એના આધારે અમુક વાક્યો છે બહુવચનના લખવાના છે બરાબર. પછી હવે આગળના ભાગ છે પછી જોશું. અત્યારે આટલા જવાબ આપણે જોઈ લઈએ કે હેવ ને હેઝનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવવા માટે. જેમ કે આઈ હેવ એ બોલ, વી હેવ બુક્સ, માય ફ્રેન્ડ જિગ્નેશ હેઝ અ બેટ. તો વી, યુ ને ધે સાથે હેવ વાપરવાનું, ઈ સી ને ઈટ સાથે હેઝ વાપરવાનું. વર્કશીટમાં આપણે વાત કરી હતી એ પ્રમાણે આઈ સાથે શું આવશે તો કે હેવ આવશે. તો આઈ હેવ ટુ સિસ્ટર્સ બરાબર. પછી અહીંયા માય મધર સાથે શું આવતું હતું, હેઝ આવશે. માય મધર હેઝ મેની બેંગલ્સ એટલે બંગડીઓ. પછી ચિલ્ડ્રન સાથે હેવ આવશે, ધોઝ ચિલ્ડ્રન હેવ ટોયસ. પછી ફ્રેન્ડ્સમાં વી સાથે હેવ આવશે, વી આર ફ્રેન્ડ્સ, વી હેવ અ સ્ટ્રોંગ બોન્ડ. પછી ઈ ઇઝ અમન, હી હેઝ અ વેરી શાર્પ માઇન્ડ બરાબર. હેવ ને હેઝ ક્યાં વાપરવું ખ્યાલ આવી ગયો બરાબર. પછી લુક અરાઉન્ડ ઇન ધ ક્લાસ એન્ડ મેક સેન્ટેન્સ ઇઝ યુઝિંગ હેવ ને હેવ. આ હેઝ ને હેવ સાથેના વાક્ય બનાવવાના છે, જે ક્લાસની અંદર અમુક વસ્તુ હોય એના આધારે. જેમ કે આઈ હેવ એ રિબિન, મારી પાસે એક રિબિન છે.
હેવ ટેક્સ બુક, તેમની પાસે ટેક્સ બુકો છે. સી એઝ અ વોટર બેગ, તેણીની પાસે એક વોટર બેગ છે. હી એઝ અ લંચ બોક્સ, તેની પાસે એક લંચ બોક્સ છે. યુ હેવ અ પેન્સિલ બોક્સ, તેમની પાસે એક પેન્સિલ બોક્સ છે. તો આવી રીતના તમે વાક્ય બનાવી શકો એઝ ને હેવનો ઉપયોગ કરીને. પછી યોગ્ય કરેક્ટ વાક્ય છે એ બનાવવાનું છે યોગ્ય રીતે. જેમ કે આઈ એમ અંકિત, આઈ હેઝ અ સ્મોલ બો સ્મોલ ડોગ, બરાબર. તો આઈનું ઈ થઈ જશે અહીંયા, હી ઇઝ અંકિત અને હી હેઝ અ સ્મોલ ડોગ, બરાબર. વી આર અ ક્લાસ, વી હેઝ મેની બુક્સ છે. તો આ વી સાથે આપણે એમ કહીએ કે મારી પાસે ક્લાસ છે, તો આર નો વાપરવું પડે, મારી પાસે છે એમાં હેવ વાપરવું પડે. વી હેવ અ ક્લાસ અને વી હેવ મેની બુક્સ, બરાબર. હેઝ નહીં આવે, વી સાથે હેવ આવશે. વી હેવ મેની બુક્સ. સી ઇઝ નાઝ, સી હેઝ અ બિગ ટિફિન બોક્સ. તો એમાં કહી શકે માય નેમ ઇઝ નાઝ, આઈ હેવ અ બિગ ટિફિન બોક્સ. મારું નામ નાઝ છે અને મારી પાસે એક મોટું ટિફિન બોક્સ છે. ધે આર બોયસ અને ધે હેઝ અ લોટ ઓફ એનર્જી. તેઓ છોકરાઓ છે ને તેમાં ઘણી બધી ઉર્જાઓ છે, બરાબર. એટલે કે તેઓ ઘણી ઉર્જા ધરાવે છે. તો ધે આર બોયઝ, બરાબર. તેઓ છોકરાઓ છે ને ધે હેવ અ લોટ ઓફ એનર્જી, તેમની પાસે છે ઘણી બધી એનર્જી. તો એ હેવ વાપરવું પડે ધે સાથે, હેઝ નો વપરાય. પછી વાક્યને યોગ્ય રીતે ગોઠવવાના છે શબ્દ પ્રમાણે. તો કરતાં પહેલાં લઈએ આઈ, આઈ સાથે હેવ, આઈ હેવ એ બ્લેક પેન, બરાબર. પછી માય, માય સાથે માય આંટ કહી શકો. માય આંટ હેઝ અ વ્હાઈટ કાવ, મારી આંટી છે, બરાબર, એની પાસે એક સફેદ ગાય છે. પછી ધેય સાથે હેવ, ધે હેવ મેની કેટ્સ, તેમની પાસે ઘણી પતંગો છે. વી સાથે હેવ, વી હેવ ફ્રેન્ડ્સ, અમારે મિત્રો છીએ. વર્કશીટને સિંગ્યુલર અને પ્લુરલ વર્બમાં આપણે કરવાની છે. તો યોગ્ય રીતે વર્કશીટ છે એ એકવચન બહુવચનમાં કરવાની થઈ. રીડ ધ ફોલોઈંગ વર્ડ્સ એન્ડ ચેન્જ ધેમ પ્લુરલ. તો એકવચનમાંથી બહુવચનને કરી દઈએ. શર્ટનું થ્રી શર્ટ્સ છે એમ આપ્યું હતું, બરાબર. ટીચરનું ટીચર્સ થઈ જશે. વિલેજનું વિલેજીસ થઈ જશે. અંકલનું અંકલ્સ થઈ જશે. કન્ટ્રીનું કન્ટ્રીઝ થઈ જશે. તો હવે અહીંયા ટીચર્સમાં પાછળ એસ લાગશે, એમાં વિલેજમાં ખાલી એસ લાગશે, એમાં અંકલ્સમાં એસ લાગશે, કારણ કે બેમાં ઈ તો છે જ, એસ લાગી જાય. કન્ટ્રીમાં આર વાય, વાય છે એ વાય કાઢી અને આઈ એસ લગાડો, કન્ટ્રીઝ. ચાલો ત્યાર પછી એવી જ રીતના કરેક્ટ રીતે લખવાનો છે ઇનકરેક્ટ વર્ડ્સને. મેની ગર્લ હતું તો મેની ગર્લ્સ બહુવચનમાં થાય. સિક્સ એપલ્સ છે તો એને મેની એપલ્સ કહી શકો. 10 ડોગ છે તો 10 ડોગ્સ કરાય. મેની લીફ છે તો એફ કાઢીને વી એસ લગાડવાનું, આગળ આવી ગયું, મેની લીવ્સ થઈ જશે. 5 મેંગો ટ્રીઝ, બરાબર. તો 5 મેંગો ટ્રીઝની જગ્યાએ 5 મેંગોઝ, બરાબર, ટ્રી. 5 મેંગોઝ ફ્રી, બરાબર. પછી રાઇટ યુર સમ વર્ડ્સ ઓન યોર આઉન એન્ડ ઓલ્સો રાઇટ ધ પ્લુરલ ફોર્મ. તો બહુવચન પ્રમાણેના બનાવવાના છે. વન પેન હોય તો મેની પેન્સ, વન લંચ બોક્સ હોય તો મેની લંચ બોક્સ, વન બાઇસિકલ હોય તો મેની બાઇસિકલ્સ. પછી વન પેન્સિલનું મેની પેન્સિલ્સ, વન કારનું મેની કાર્સ, વન બુકનું મેની બુક્સ. પછી ટીક કરવાના છે કરેક્ટ પ્લુરલ ફોર્મમાં, બરાબર. પેનનું પેન્સ, સોંગનું સોંગ્સ, વુમનનું વુમેન, પેન્ટનું પેન્ટ્સ, શૂઝનું શૂઝ. પછી ફિલ ઇન ધ બ્લેન્ક્સ ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. યોગ્ય ખાલી જગ્યા પૂરવાની છે. આઈ હેવ મેની ફ્રેન્ડ્સ, બરાબર. આઈ લાઈક ઇટિંગ બનાનાસ. ધેર આર મેની બસીસ ઓન ધ રોડ. ધેર આર મેની મેન, બહુવચન છે, મેન સ્ટેન્ડિંગ ધેર, બરાબર. એ રીતના ખાલી જગ્યા પૂરવાની છે. પછી એવા બહુવચનના વાક્યો બનાવવાના છે, જેમ કે ધેર આર મેની બર્ડ્સ ફ્લાઇંગ ઇન ધ સ્કાય, બરાબર. એવા ઘણા બધા પક્ષીઓ છે જે આકાશમાં ઉડે છે. ધે હેવ મેની ટેનિસ બોલ્સ, તેઓની પાસે ઘણા બધા ટેનિસ બોલ્સ છે. આઈ લાઈક પ્લેઇંગ ગેમ્સ, મને ગેમ્સ રમવી ખૂબ જ ગમે છે. ધે આર મેની બોટ્સ ઇન ધ સી, દરિયાની અંદર ઘણી બધી બોટ્સ છે. યુ હેવ મેની બાઇક્સ, તમારી પાસે ઘણી બધી બાઇક્સ છે, બરાબર. અને છેલ્લે એમાં એક ક્રિયાપદોનું યોગ્ય રૂપ મૂકીને ખાલી જગ્યા પૂરવાની છે.
જેમ કે સી ઇઝ પાયલ, તો સી ઇઝ પછી કૌંસમાં આપ્યું હતું, એમાં ક્રિયાપદો છે એ ચાલુ ક્રિયા દર્શાવવા માટેના છે. તો સી ઇઝ મેકિંગ અ રંગોલી, તેણી રંગોલી બનાવી રહી છે. ઓર બ્રધર ઇઝ ફાયરિંગ ક્રેકર્સ, તેનો ભાઈ છે એ ફટાકડાઓ ફોડી રહ્યો છે. ઓર મધર ઇઝ ડેકોરેટિંગ ધ હોમ, તેમની માતા છે એ ઘરને શણગાર કરી રહી છે. પાયલ ઇઝ હેપી, પાયલ ખુશ છે. પાયલ ઇઝ ઇટિંગ સ્વીટ, પાયલ છે એ ગળ્યું ખાઈ રહી છે. ઓર બ્રધર ઇઝ લુકિંગ એટ હર, તેમનો ભાઈ તેની સામે જોઈ રહ્યું છે. ઓર બ્રધર ઇઝ ઓલ્સો હેલ્પિંગ હર ઇન મેકિંગ રંગોલી, બરાબર, તેમનો ભાઈ છે એ પણ તેમને રંગોલી બનાવવામાં મદદ કરી રહ્યો છે. તો આ રીતના કન્ટિન્યુઅસ જે ટેન્સ છે એની અંદર આખો વાક્ય, તો આવી રીતના પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ જે છે કાળ, એના વિશેની વાત કરવાની છે અને એ સાંભળવાનો છે, બરાબર. પ્રેઇંગ કરતા હોય તો પ્રેઇંગ 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 ઇન ધ મોર્નિંગ, પ્રેઇંગ ઇન ધ નૂન ટાઈમ, પ્રેઇંગ 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 વેન ધ સન ગોઝ ડાઉન. સિંગિંગ કરતા હોય તો સિંગિંગ 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 ઇન ધ મોર્નિંગ, સિંગિંગ ઇન ધ નૂન ટાઈમ, સિંગિંગ 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 વેન ધ સન ગોઝ ડાઉન. ડાન્સિંગ કરતા હોય તો ડાન્સિંગ 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 ઇન ધ મોર્નિંગ, ડાન્સિંગ ઇન ધ નૂન ટાઈમ, ડાન્સિંગ 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 વેન ધ સન ગોઝ ડાઉન. રીડિંગ 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 ઇન ધ મોર્નિંગ, રીડિંગ ઇન ધ નૂન ટાઈમ, રીડિંગ 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 વેન ધ સન ગોઝ ડાઉન. ના પ્લેઇંગ વાપરો તો શું કરવાનું, પ્લેઇંગ 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 ઇન ધ મોર્નિંગ, પ્લેઇંગ ઇન ધ નૂન ટાઈમ, પ્લેઇંગ 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 વેન ધ સન ગોઝ ડાઉન. જમ્પિંગ હોય તો અહીંયા જમ્પિંગ લગાડી દેવાનું, રનિંગ હોય તો રનિંગ લગાડી દેવાનું, બરાબર, કુલિંગ હોય તો કુલિંગ લગાડવાનું, સ્વિમિંગ હોય તો સ્વિમિંગ લગાડવાનું. રેડી, ચિત્રનો યોગ્ય ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું. ચાલુ ક્રિયા દર્શાવવાની છે, જય ઇઝ સ્લીપિંગ, જય સૂઈ રહ્યો છે. મીના ઇઝ મીનાબેન ઇઝ કુકિંગ, મીનાબેન રસોઈ કરી રહ્યા છે, રસોઈ બનાવી રહ્યા છે. સુરેશ ઇઝ રનિંગ, સુરેશ દોડી રહ્યો છે. દીપાલી ઇઝ કીપિંગ, દીપાલી છે દોરડા કૂદી રહી છે. હેતલ ઇઝ રીડિંગ, હેતલ છે વાંચી રહી છે. રશ્મિ ઇઝ સિટિંગ, રશ્મિ ખાઈ રહી છે. મહેશ ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી, મહેશ છે ઝાડ ઉપર ચડી રહ્યો છે. પિંકી ઇઝ રાઇડિંગ એ બાઇસિકલ, પિંકી છે એ સાયકલ ચલાવી રહી છે. પછી નીચેનો ફકરો જોઈને એવી જ રીતના ફરી પાછો એકવાર લખવાનો છે વાંચીને. વી આર સેલિબ્રેટિંગ ઇંગ્લિશ ડે ટુડે, રીના એન્ડ રશ્મિ આર ડેકોરેટિંગ ધ ક્લાસરૂમ. ભનુ ઇઝ ટોકિંગ વિથ અ સ્ટુડન્ટ ઓફ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ ઇન ઇંગ્લિશ, ધ સ્ટુડન્ટ ઓફ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ આર લફિંગ એટ હિમ. અમે બધા ઇંગ્લિશ ડે આજે ઉજવીએ છીએ, રીના અને રશ્મિ ક્લાસરૂમને શણગારી રહ્યા છે. ભનુ છે એ પહેલાં ધોરણના વિદ્યાર્થીઓ સાથે ઇંગ્લિશની વાતો કરે છે, ઇંગ્લિશ વિશેની વાતો કરી રહ્યા છે. અને બધા વિદ્યાર્થીઓ પહેલાં ધોરણના છે એ તેમની સામે હસી રહ્યા છે. પછી આપણે અગાઉ જોઈ લીધા એ પ્રમાણે ખાલી જગ્યા છે એ ચાલુ ક્રિયામાં આપણે બનાવી લીધી છે, બરાબર. બીજા શબ્દ છે એ જોઈ લે, જેમ કે મેકનું મેકિંગ થાય, શેકનું શેકિંગ થાય, જોકનું જોકિંગ થાય, રનનું રનિંગ થાય, સ્કીપનું સ્કીપિંગ થાય, સ્વિમનું સ્વિમિંગ થાય. આવા બધા ચાલુ ક્રિયા દર્શાવતા ઘણા બધા ક્રિયાપદો તમે બનાવી શકો છો. ચાલો એના પછીનો ભાગ છે એમાં શું આવે છે એના વિશેની ચર્ચા કરી દઈએ, બરાબર. ઇન ઓન ને અંડરમાં વાપરવાના છે. તો ઇન ઓન ને અંડરમાં કઈ રીતે વાપરશું, તો કે ઇન હોય સમય, મહિના અને ઋતુ કે લાંબો સમયગાળો દર્શાવવા માટે થઈ, ઓન છે દિવસો કે તારીખો માટે, એટ છે ચોક્કસ સમય માટે, જેમ કે ઇન માર્ચ, બરાબર, ઓન ફર્સ્ટ માર્ચ. પછી એટ 2:30 PM એવી રીતના કોષ્ટકની અંદરથી તમે પણ બનાવી શકો છો, બરાબર. ઇન સાથે કયો હશે, ઓન સાથે કયો હશે અને એટ સાથે કયો હશે. પછી કમ્પ્લીટ કરવાની છે ખાલી જગ્યા. પછી એવી રીતના સંદર્ભ ચિત્રો આપેલા છે, એમાં ઇન, અંડર, ઓવર, બિટવીન, એક્રોસ, ઓન, અબોવ, બિહાઇન્ડ ને ઇન ફ્રન્ટ. ઇન એટલે એની અંદર, અંડર એટલે નીચે, ઓવર એટલે એમને ઉપરથી, બિટવીન એટલે બેની વચ્ચે, એક્રોસ એટલે કે એ બંનેની સમક્ષ, ઓન એટલે એમની ઉપર, અબોવ એટલે એમની ઉપર, બિહાઇન્ડ એટલે પાછળ, ઇન ફ્રન્ટ એટલે આગળ. તો એના આધારે આ વાક્ય છે એટલે કે ખાલી જગ્યા છે એ યોગ્ય રીતના આવા શબ્દ મૂકી અને પૂરવાની છે એના વિશેની ચર્ચા કરશું, બરાબર. પછી એવા જ વાક્યો રીએરેન્જ કરીને યોગ્ય ક્રમમાં ગોઠવી અને સાચા વાક્યો બનાવવાના છે એ પણ કરશું. ત્યાર પછી અમુક જે એક્ઝામ્પલ આપેલા છે એના આધારે વાક્ય બનાવવાના છે, શબ્દોમાંથી વાક્ય બનાવવાના છે એના આધારે એ પણ કરશું.
ત્યાર પછી લેટ્સ રાઇટનું વાત કરી છે કે વિદ્યાર્થીઓ પોતાના દૈનિક પ્રવૃત્તિના 5 વાક્યો લખે, જેમ કે આઈ વેક અપ ઇન એટ 6 ઇન ધ મોર્નિંગ, હી વેક્સ અપ એટ 6:30 ઇન ધ મોર્નિંગ. બરાબર. પછી એ જ રીતના એક પેરેગ્રાફ છે, સારાંશ છે લખવાનો છે, જેમ કે મોહન ઇઝ અ સ્ટુડન્ટ, હી ઇઝ અ ક્લેવર બોય, હી ઇઝ ઓનેસ્ટ ટુ. મોહન છે વિદ્યાર્થી છે, તે ખૂબ જ હોશિયાર છે તે, બરાબર, અને પ્રામાણિક છે. હી ઇઝ નોટ લેઝી, તે આળસુ નથી. હી ઇઝ ઓલવેઝ રેડી ટુ હેલ્પ અધર્સ, તે હંમેશા બીજાની મદદ કરવા માટે તૈયાર હોય છે. હી ઇઝ રેગ્યુલર ઇન હી સ્ટડી એન્ડ હોમવર્ક, તે નિયમિત રીતે પોતાનો અભ્યાસક્રમ અને લેસન કાર્ય કરે છે. હી ગોઝ ટુ હી સ્કૂલ ઓન ધ બાયસિકલ, તે તેમની બાયસિકલ કે સાયકલ ઉપર સ્કૂલે જઈએ છે. હી ડઝ હિઝ હોમવર્ક હિમસેલ્ફ, તે પોતાનું ઘર કાર્ય ગૃહ કાર્ય છે એ તેની જાતે કરે છે. તો એ આખો પેરેગ્રાફ એકવાર વાંચી અને સારા અક્ષર લખવાનો છે. પછી આખી શબ્દજાળ છે એ આખા, બરાબર, પક્ષીના પ્રાણીઓના 15 નામ છે એમાંથી મેળવવાના છે, એની પણ ચર્ચા કરીશું. બરાબર. ત્યાર પછી ખૂટતા શબ્દ છે એ ખાલી જગ્યામાં પૂરવાના છે અને એના આધારે, બરાબર, આખો એક લેટર લખવાનો છે પપ્પાને લખતો, અને એની અંદર કૌંસમાં આપેલી ખાલી જગ્યા છે એનાથી પૂરી અને ખાલી જગ્યાનો યોગ્ય જવાબ લખવાના છે. તો એના વિશેની ચર્ચા કરી લે કે તેમની અંદર શું જવાબો આવી શકે છે. જવાબ વિશેની વાત કરી દઈએ, એમાં તમે છે ને જવાબ લખતા જાઓ, આ કોષ્ટકની પહેલાં વાત કરી દો પછી બીજા બધા જવાબ જોઈએ. જેમ કે 8 કરીને તમે લખો, એમાં 10:30 લખ્યા છે ચોક્કસ સમય છે. ધ મોર્નિંગ છે, બરાબર, તો ધ મોર્નિંગ છે એ ક્યારે વાપરી શકીએ, ઇન ધ મોર્નિંગ, બરાબર, ઇનમાં વાપરી શકીએ સમય દર્શાવવા માટે, ઇનમાં, ઇન ધ મોર્નિંગ. પછી મંડે, તો ઓન મંડે, બરાબર, 10:30, તો અહીંયા આવી ગયું 8:10:30 ચોક્કસ સમય. સમર છે તો ઋતુ ને એ બધું ઇનમાં, ઇન સમર. પછી પોસ્ટ ઓફિસ, બરાબર, તો 8 પોસ્ટ ઓફિસે વાપરી શકાય તે જગ્યાએ, 8 પોસ્ટ ઓફિસ. પછી નૂન, તો સમય છે ઇન નૂન કહી શકો, બરાબર, ફેબ્રુઆરી, તો એમાં આપણે મહિનો છે એ આવશે ઇનની અંદર, ઇન ફેબ્રુઆરી. આફ્ટરનૂન, તો આફ્ટરનૂન લખ્યો છે તો એ સમય દર્શાવે, ઇન ધ આફ્ટરનૂન, ઇન ધ આફ્ટરનૂન. વિન્ટર છે એ ઋતુ છે તો ઇન વિન્ટર, બરાબર. મોર્નિંગ છે સમય દર્શાવે છે એટલે ઇન મોર્નિંગ. ટ્યુઝડે છે, બરાબર, તો એ પણ દિવસ, સોરી, મહિનો દર્શાવે છે તો ઇન ટ્યુઝડે, અથવા તો ઓન ટ્યુઝડે કહી શકો, દિવસો માટે ઓન ટ્યુઝડે, બરાબર. નાઇટ છે એના માટે, રાત્રિ માટે, તો ઇન નાઇટ. પછી એ જ રીતના ઇન ધ ઇવનિંગ. પછી 7 o'clock ચોક્કસ સમય એટલે 7 o'clockમાં 8:07 o'clock, અને ક્રિસમસ ચોક્કસ છે તો એના માટે આપણે કહી શકીએ કે ઓન ક્રિસમસ, અથવા તો ચોક્કસ દિવસ માટે ઓન ક્રિસમસ વાપરી શકીએ, બરાબર, ઓન ક્રિસમસ, ક્રિસમસ ઉપર એમ. ચલો એના ખાલી જગ્યાની, ચલો ખાલી જગ્યાની વાત કરીએ, એની અંદર શું આવી શકે છે. આઈ ઈટ બ્રેકફાસ્ટ 7:30, માય ફાધર ગોઝ ટુ વર્ક ઓન ટ્યુઝડે, બરાબર. પછી એક્ઝામ કમ્સ ઓન માર્ચ, આઈ ગો ટુ બેડ એટ નાઇટ, બરાબર. ચલો હવે ખાલી જગ્યા થઈ જાય પછી અલગ અલગ સ્થાનના સંદર્ભે ચિત્ર આપેલા હતા એની ખાલી જગ્યા પૂરવાની છે. ઇન, અંડર, ઓવર, બિટવીન એન્ડ ઓન, અબોવ, બિહાઇન્ડ, ઇન ફ્રન્ટ ઓફ, એવા શબ્દનો ઉપયોગ કરીએ. ધ હાઉસ ઇઝ, ધ હોર્સ છે, હોર્સ ઇઝ અંડર ધ ટ્રી, એટલે કે ઘોડો છે એ ઝાડ નીચે ઊભો છે, અંડર વાપરશું નીચે. ધ કેટ ઇઝ સિટિંગ ઓન ધ ચેર, બરાબર, બિલાડી છે એ ખુરશી ઉપર બેઠી છે. ધ બોલ ઇઝ અંડર ધ ટેબલ, દડો છે એ ટેબલની નીચે છે. ધ મોબાઈલ ઇઝ ઇન ધ બોક્સ, મોબાઈલ છે એ બોક્સની અંદર છે. ધ મેન ઇઝ સ્ટેન્ડિંગ બિહાઇન્ડ હિઝ હોર્સ, તો તે માણસ છે તે ઘોડાની પાછળ ઊભો છે. ધ ગર્લ ઇઝ બિટવીન ધ બસ એન્ડ શોપ,
પેલી છોકરી છે જે બસ અને શોપની એટલે કે દુકાનની વચ્ચે ઊભી છે. હેલિકોપ્ટર ઇઝ ઓન માય હાઉસ, હેલિકોપ્ટર મારા ઘર ઉપર છે. તો બ્રિજ ઇઝ ઓવર ધ રિવર, બ્રિજ છે એ નદી ઉપર થઈ નદી ઉપર જોવા મળે છે, તો નદી ઉપર છે. રીએરેન્જ કરશું ફરી પાછા વાક્યોને. ધ બસ સ્ટોપ એ કરતા થશે, ધ બસ સ્ટોપની સાથે ઇઝ, ધ બસ સ્ટોપ ઇઝ બિહાઇન્ડ રેલવે સ્ટેશન. બસ સ્ટોપ છે એ રેલવે સ્ટેશનની પાછળના ભાગમાં છે. હવે આઈ સાથે, આઈ કરતા થશે. આઈ સીટ બિટવીન હર્ષ એન્ડ જોન, હું હર્ષ અને જોનની વચ્ચે બેઠેલો છું. અ ટ્રી છે એ કરતા થશે, અ ટ્રી ઇઝ ઇન ફ્રન્ટ ઓફ માય ઓફિસ. એક ઝાડ છે જે મારી ઓફિસની સામેના ભાગમાં છે. પછી ધેર છે, ધેર ઇઝ એ કરતા થાય. ધેર ઇઝ અ બારામતી બ્રિજ એક્રોસ ધ રિવર. પેલો બારામતી બ્રિજ છે જે રિવરની ઉપર પસાર થયેલો જોવા મળે છે. પછી અ ડોગ કરતા થાય, અ ડોગ ઇઝ અંડર માય કાર. પેલો એક કૂતરો છે જે મારી કાર નીચે જોવા મળે છે. બરાબર, તેવા બીજા પણ એક્ઝામ્પલ જોવાના છે. એમાં ખાલી શબ્દ આપ્યા હોય, શબ્દો પરથી એક્ઝામ્પલ બનાવવાના હોય. જેમ કે થ્રી પેન્સિલ્સ ઇન બોક્સ લખ્યું હતું, ધેર આર થ્રી પેન્સિલ્સ ઇન ધ બોક્સ. પેન્સ ઓન ધ ટેબલ લખ્યું હતું, ધેર આર પેન્સ ઓન ધ ટેબલ. પોસ્ટ ઓફિસ નિયર પોલીસ સ્ટેશન એવા શબ્દો છે, તો ધેર ઇઝ અ પોસ્ટ ઓફિસ નિયર ધ પોલીસ સ્ટેશન. પછી ફોર શોપ્સ ઇન ને શોપિંગ સેન્ટર, તો ધેર આર ફોર શોપ્સ ઇન શોપિંગ સેન્ટર લખી શકાય. પછી ધ ડાન્સ ઓન સ્ટેજ, તો ડાન્સર પરફોર્મ્સ ધ ડાન્સ ઓન ધ સ્ટેજ. ધ મેજિક બોક્સ અંડર ધ ટેબલ, તો ધેર ઇઝ ધ મેજિક બોક્સ અંડર ધ ટેબલ. પછી વિદ્યાર્થીઓએ જુદા જુદા પ્રાણી અને પક્ષીના નામ શોધવાના છે એવા, બરાબર, શબ્દજાળમાંથી. તો એ પણ આપણે જોઈ લઈએ કઈ રીતે મેળવશું પ્રાણી પક્ષીના નામ. જેમ કે અહીં આપણે જોઈ શકીએ છીએ કે અહીં કાઈટ, કાઈટ સંભળી. પછી ક્રો કાગડો, બી એટલે મધમાખી, બરાબર. પછી બિયર એટલે ભાલુ, રીંછ. પછી કાવ ગાય, ક્રેન, બરાબર, સારસ પક્ષી. લાયન, સિંહ, રેબિટ એટલે સસલું, ઈગલ સંભળી. પછી સ્પેરો ચકલી. પછી ડોગ એટલે કૂતરો, એલિફન્ટ એટલે હાથી. પછી આંટ એટલે કીડી, ટાઈગર એટલે વાઘ. તેવા પણ તમે ઘણા બધા બનાવી શકો છો, આ બધા બનાવેલા છે એટલે તમે લખી લેજો. બરાબર, ચલો. પછી ફિલ ઇન ધ બ્લેન્ક્સ કરવાની છે. કમ્પ્લીટ મિસિંગ વર્ડ્સ છે, ખૂટતા શબ્દો હોય વચ્ચે અક્ષરે મૂકીને શબ્દ પૂર્તિ કરવાની છે. જેમ કે BOX બોક્સ, BAT બેટ, બાઇસિકલ, BICY CLE, નેસ્ટનું NEST, હાઉસનું HOUSE, પેન્સિલનું PENCIL, મોર્નિંગનું MORNING, જાન્યુઆરીનું JANUARY, સ્કૂલનું SCHOOL. તો આવી રીતના ભાગ છે પૂરા કરવાના છે. પછી એક દસમું છે, એમાં સબ્જેક્ટ થવું જોઈએ, SUBJECT, બરાબર. એમાં એસ પછી બ્લેન્ક પછીની યુ કર્યું છે, તો ત્યાં એસ યુ અને બી કરી દેજો, બરાબર, તો સબ્જેક્ટ તો શબ્દ બની જશે, બાકી બીજો શબ્દ બનશે. હવે કૌંસની મદદથી ખાલી જગ્યા પૂરીને પત્ર છે પૂર્ણ કરવાનો છે, પાપાને લગતો પત્ર છે. એમાં ખાલી જગ્યામાં શું આવશે એના વિશેની વાત કરી દઈએ. કૌંસમાંથી જ લેતા જવાના શબ્દ. આઈ હોપ યોર હેલ્થ ઇઝ ઓકે, બરાબર, હોપ શબ્દ વાપરવાનો. હું જાણું છું કે તમારી જે સ્વાસ્થ્ય છે સારું છે. આઈ એમ ઓકે હિયર, હું અહીં ઠીક છું. આઈ સ્ટડી હિયર, હું અહીં ભણી રહ્યો છું. આઈ લીવ વેલ હેપી વિથ માય ફ્રેન્ડ, હું અહીંયા ખુશ છું, ખૂબ ખુશ છું મારા મિત્રો સાથે, મિત્ર સાથે. વી ઓલ સ્ટડી એન્ડ ડુ હોમવર્ક વિથ હેપી, અમે બધા અભ્યાસ કરીએ છીએ અને સાથે હોમવર્ક ખુશ ખુશ કરી રહ્યા છીએ. વી હેલ્પ ઇચ અધર ઇન ડિફિકલ્ટી, અમે એકબીજાને મદદ કરીએ છીએ ખરાબ સમયે, બરાબર, જ્યારે અડચણ આવે ત્યારે. યોર લવિંગ પ્રિયાંક, પ્રિયાંક નામનો છે, બરાબર. અને
એ પપ્પાને આવી રીતના પત્ર લખે છે, તો યોગ્ય ખાલી જગ્યામાં જે શબ્દ આપેલા છે કૌંસને એનો ઉપયોગ કરીને બનાવવાના છે, એ પણ લખી લેજો વ્યવસ્થિત રીતે. તો આ હતા અત્યાર સુધીના ઇંગ્લિશને લગતા મહાવરાઓનો ભાગ. તો ઘણા બધા આપણે મહાવરાઓ જોયા, બરાબર. આ મહાવરા દ્વારા સતત ને સતત તમારું જ્ઞાન વધતું રહે એના માટે જો વિડીયો ગમે તો લાઇક કરજો, કોમેન્ટ કરજો, દરેક વિદ્યાર્થી સુધી આ મહાવરા પહોંચાડો, એટલે કે શેર કરવાનો ન ભૂલો વિડીયોને. જોતા રહેજો આ વિડીયો, સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને, બરાબર. બીજા પણ ભાગ છે એ અગાઉ ન જોયેલો તો જોઈ લેજો, અલગ અલગ પ્લેલિસ્ટની અંદર પણ છે. આ ભાગ જોતા રહેજો અને નવા નવા વિડીયોની જાણકારી મેળવતા રહેજો, બરાબર. પ્લેલિસ્ટની અંદર તમને પણ જોવા મળશે આવા વિડીયોસ. તો જોતા રહો, જ્ઞાનમાં વધારો કરતા રહો. થેન્ક યુ વેરી મચ.